ભુજમાં જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાની ઉપસ્થિતિમાં વ્યાજખોર અને ભૂમાફિયાઓના ત્રાસ સામે કાર્યવાહી કરવા માટે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. એસપીની ઉપસ્થિતિમાં ભુજના તાલીમ ભવન ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં વ્યાજખોરો, ખંડણીખોરો અને ચીટિંગનો ભોગ બનેલ પીડિતોએ તેમની વ્યથા ઠાલવી હતી. આ પોલીસ લોક દરબારમાં એક વેપારીએ 9 લાખના બદલામાં 45 લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો તેમનો પીછો નહીં છોડતા હોવાનું જણાવી રડી પડ્યા હતા. આ પોલીસ લોક દરબારમાં 30 જેટલી ફરિયાદો કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે એક લોક દરબાર રાખવામાં આવ્યો, જેમાં ખાસ કરીને ખંડણીખોરો વિરુદ્ધ, વ્યાજખોરો વિરુદ્ધ જાહેર પ્રજાની કોઈ પણ રજૂઆત હોય તો આ રજૂઆત રૂબરૂ સાંભળવામાં આવી, જેમાં અમે લોકોને ઘણી બધી રજૂઆતો મળી છે અને આ રજૂઆતો ઉપર અમે લોકો અત્યારે નોંધણી કરીને એના ઉપર આવતા 10 દિવસમાં કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમુક રજૂઆતો સીધી દ્રષ્ટિએ પોલીસને લાગતી નહીં હતી, અમુક રજૂઆતોમાં દિવાની મેટર હતું, એટલે જે રજૂઆતો આવી છે એના ગુણદોષ ચકાસીને કાયદા મુજબ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. અને ખૂબ જ મોટી સંખ્યામાં આજે લોકો હાજર રહ્યા. હું મીડિયાના માધ્યમથી ભુજની પ્રજાને ખૂબ જ અભિનંદન આપું છું કે એટલી મોટી સંખ્યામાં આજે હાજર રહીને પોતાની રજૂઆતો અમારા સમક્ષ રજૂ કરેલી. આજની લોક દરબારમાં પોલીસ તરફથી આ પણ ભુજની પ્રજાને, કચ્છની પ્રજાને રજૂઆત અને વિનંતી કરવામાં આવી કે સોશિયલ મીડિયામાં જે અફવાઓ, ઘણી વખત અફવાઓ થાય છે, વોટ્સઅપ, ફેસબુક ઉપર ખોટા મેસેજો પસાર થાય છે, તો કોઈ પણ એવા મેસેજો કે કોઈ પણ એવા મીડિયા જે છે, સોશિયલ મીડિયા ઉપર જે ન્યૂઝ હોય, દરેક ન્યૂઝ સાચી હોતી નથી, એટલે અફવાઓ ઉપર તેઓ ભરોસો કરવો જોઈએ નહીં. કોઈ પણ એવી સંવેદનશીલ, કોઈ પણ આ લોકોને કોઈ પણ પ્રકારની વોટ્સઅપ કે ફેસબુક ઉપર માહિતી પ્રસારિત થાય તો લોકોને વેરિફિકેશન કરવું જોઈએ. પોલીસને અને વહીવટીતંત્રથી સાચી હકીકત શું છે આ જાણવી જોઈએ, અને ખોટા મેસેજોના આધારે ટોળાશાહીની પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે તો પોલીસ એમાં ખૂબ જ કડક પગલાં લેશે અને એમાં પ્રજાને પણ પોલીસને સહકાર આપે એવી વિનંતી પ્રજાને કરવામાં આવે. પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ જે રજૂઆતો આવી છે એનું અમે લોકો ઇન્કવાયરી કરીને ખૂબ જ કડક પગલાં લીધા છે. થોડા સમય પહેલાં માંડવીના એક જમાદારને પણ અમે સસ્પેન્ડ, પોલીસ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યું. આગળ પણ કોઈ પણ પોલીસના અધિકારી કે પોલીસના માણસો પ્રજા સાથે ગેરવર્તન કરશે યા કોઈ પણ એવી રીતે કાયદો હાથમાં લેશે તો મારી મીડિયાથી, મીડિયાને પણ અપીલ છે અને મીડિયાના માધ્યમથી પ્રજાને અપીલ છે કે રૂબરૂ મને આવીને રજૂઆત કરી શકશે, તેઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ અધિકારીઓ પણ કોઈ પણ ગેરશિસ્ત વર્તન યા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવશે તો ખૂબ જ કડક પગલાં પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પણ પોલીસ લેશે.